मणि विद्यार्थी मित्रों, आज आप सामाजिक विज्ञान में नवमो पाठ संसाधन शीखीश। पहला तो प्रश्न संसाधन एटले शुं? सारो सारो शब्द तन साधन साधन, पर अर्थशास्त्र की भाषा में साधनों शब्द ने अपने संसाधन एवं शब्द से ओळखी। पहला तो समझ लीजिए कि संसाधन ए शू छे। संसाधन कोने कहवाय? संसाधन छे ए कोने कहवाय ए आपणे समझवुं खूब जरूरी छे। आपणे आपणी वृद्धि करीए छीए, आपणो विकास करीए छीए, जरूरियात छे, आपणो मूळ आधार छे, आवश्यक छे। अपने जरूरियात संतोषी छे, घनी बड़ी जरूरियात छे आपणी, अने ए जरूरियात ने आपणे संतोषवी पड़े छे। अने ए जरूरियात आपणे क्यांथी संतोषी छे? आपणी आसपासना वातावरण, पर्यावरणमां छे, कुदरती तत्वोमां छे। अपनी आसपासना जे कुदरती तत्वो छे एमांथी आपणे आपणी जरूरियात ने संतोषी छीए। पण संसाधन तरीके नहीं, संसाधन तरीके नहीं। अपने आजुबाजू जो है घना बदा तत्वों से, घना बदा पदार्थों से आखू पर्यावरण ए एक संसाधन तरीके है। पर ज्या सुधी मानवी पोता जरूरियात ने संतोषवा उपयोग न करे, याद रखो, ज्या सुधी मानवी साधनों उपयोग पोता जरूरियात ने संतोषवा माटे न करे त्या सुधी के संसाधन गणी शकात नहीं। तो कई रीते संसाधन क्या करें? जय कुदरती तत्वों उपयोग मानवी पोता आवड़त द्वारा के कौशल्य द्वारा जयरे उपयोग करे तेरे संसाधन गणी सके। मानवी जयरे પોતાની આવડત દ્વારા, પોતાના કૌશલ્ય દ્વારા પોતાની જરૂરિયાતને સંતોષવા માટે જ્યારે કુદરતી સાધનોનો ઉપયોગ કરે ત્યારે એને સંસાધન કહી શકાય છે। ખાસ યાદ રાખો, ફરીથી કહું છું, માનવી પોતાનો વૃદ્ધિ અને વિકાસ કરવા માટે જ્યારે આજુબાજુના કુદરતી સંસાધનોનો ઉપયોગ કરે છે ત્યારે કઈ રીતે આવડત અને કૌશલ્યથી ત્યારે એને શું કહેવામાં આવે છે? સંસાધન કહી શકાય છે। સંસાધન એટલે શું? ફરીથી જોઈએ, માનવી પોતાની આવડત અને કૌશલ્યથી, યાદ રાખશો, પોતાની આવડત અને કૌશલ્યથી પોતાની જરૂરિયાતને સંતોષવા ઉપયોગમાં લઈએ ત્યારે એને સંસાધન કહી શકે છે। પછી સંસાધનની વ્યાખ્યા, સંસાધનનો એક ગુણધર્મ છે। કયો ગુણધર્મ છે? ઉપયોગિતા। શબ્દ યાદ રાખશો, ઉપયોગિતા છે એ સંસાધનનો ગુણધર્મ છે। ઉદાહરણ આપણે જોઈએ, પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં, ઘણા બધા સમય પહેલા માનવી પાસે ખનિજ ખોદવી, કોલસો છે, ખનિજ તેલ છે, એવી કોઈ આવડત ન હતી, એવી કોઈ એનામાં આવડત ન હતી। ત્યારે આ કોલસો છે, ખનિજ તેલ છે, કોઈ પણ બીજી ધાતુઓ છે, કોઈ પણ બીજી વસ્તુઓ છે કે જે સંસાધન તરીકે ઓળખાતું નથી। પણ જ્યારે માનવી એ ખનિજ ખોદવાની શરૂઆત કરી, ધાતુઓને ગાળવાની શરૂઆત કરી, ખનિજ તેલનો ઉપયોગ કરવાની શરૂઆત કરી, ખનિજ તેલ શુદ્ધ કરવાની શોધ કરી, નવી નવી શોધો કરી, અને એ કુદરતી તત્વોનો ના જે સાધનો હતા એનો ઉપયોગ કરવા લાગ્યો, પોતાની ઉપયોગિતા માટે વાપરવા લાગ્યો ત્યારે એ સંસાધન થઈ ગયો। આજે હું બીજું દાખલું જોઈ લો, પવન। એ સમયે પવનનો ઉપયોગ નહોતો થતો, માત્ર પવન એટલે હવા આવે, મજા કરીએ, આનંદ કરીએ, એવું જ બધું હોય। પણ આજે એ પવનનો ઉપયોગ શું કરે છે? પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે। પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે આપણે પવનનો ઉપયોગ કરીએ છીએ। પાણી સમુદ્રની ભરતી ઓટ દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, પાણીનો ઉપયોગ કરીએ છીએ। પહેલાં તો શું હતું?
સમુદ્ર છે એક જગ્યાએથી એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય છે એટલું જ માત્ર પૂરતું હતું. પણ આજે એ પાણીની સમુદ્રની ભરતી અને પોર્ટ દ્વારા નદીઓ પર બંધ બાંધી, ડેમ બાંધી અને વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. ત્યારે આપણે એ બધી વસ્તુને સંસાધન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ટૂંકમાં સંસાધન આપણી પાસે કુદરતી તત્વો કે જે એનો ઉપયોગ આપણે સંસાધન તરીકે કરી શકીએ છીએ. બે પ્રકાર છે સંસાધન. પહેલા પ્રકાર છે, બે પ્રકાર છે, ખાસ યાદ રાખશો. ક્યાં ક્યાં છે? તો એક કુદરતી સંસાધન, કુદરતમાંથી મળી આવતા સંસાધનો, કુદરતી સંસાધન, અને બીજું માનવ સર્જિત સંસાધન. માનવ સર્જિત, માનવ દ્વારા બનાવવામાં આવતા સંસાધન, કુદરતી સંસાધન અને માનવ સંસાધન, આ બે એના પ્રકારો છે. એના વિશે આપણે પછીના પીરિયડમાં આ વાત કરશું. પણ અત્યારે ફરી પાછું આપણે આ સંસાધન શું છે એને ટૂંકમાં આપણે સમજી લઈએ. પહેલી બાબત, આપણો આધાર, આપણો વિકાસ અને વૃદ્ધિનો આધાર, મૂળ આધાર એ સંસાધન છે. જરૂરિયાત, જરૂરિયાતને સંતોષવી એ આપણો મૂળ આધાર છે, આપણી વૃદ્ધિનો આધાર છે. આપણી આસપાસ ઘણા બધા કુદરતી તત્વો છે જેનો આપણે ઉપયોગ એક સમય કરતા ન હતા. પણ માનવી જ્યારે પોતાની જરૂરિયાતને સંતોષવા માટે કુદરતી તત્વોનો ઉપયોગ કરવા લાગ્યો ત્યારે એ સંસાધન તરીકે ઓળખાય, સંસાધન તરીકે એનો ઉપયોગ થયો. આપણે ઉદાહરણ પણ જોયા, એક સમયે માનવી ખરીદ તેલ, કોલસો જેવી વસ્તુ શું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એનો એને ખ્યાલ ન હતો. પણ ખરીદ તેલને શુદ્ધ કરવા લાગ્યો, ધાતુઓને ઓળખો ઉગાડી અને એમાંથી નવા નવા આકાર આપવા લાગ્યો, લોખંડ પતરા બનાવવા લાગ્યો, પાઇપ બનાવવા લાગ્યો, ત્યારે એ કુદરતી સંસાધન, એ સંસાધન તરીકે ઓળખાયું. ટૂંકમાં માનવી પોતાની આવડત અને કૌશલ્ય દ્વારા પોતાની જરૂરિયાતને સંતોષવા લાગ્યો ત્યારે એ સંસાધન બન્યું, એ વસ્તુ સંસાધન તરીકે આવ્યું. વીજળી ઉત્પન્ન કરવી, પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવી, કોલસામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પવનચક્કીઓ દ્વારા વીજળી ઉત્પન્ન કરવી, એટલે પવન છે એ સંસાધન તરીકે ઓળખી શકે છે, પાણી છે એ સંસાધન તરીકે ઓળખી શકે છે. તમે નીચે તમારી નોકરીમાં જોશો સરસ મજાનો ફોટો આપેલો છે, એ કયા કયા સંસાધનો છે? બે પ્રકાર. કયા બે પ્રકાર? કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન. કુદરતી સંસાધન એને નેચરલ રિસોર્સ કહેવામાં આવે છે, માનવ સર્જિત સંસાધન એને મેન રિસોર્સ કહેવામાં આવે છે. એના વિશે આપણે પછીના પાઠમાં આપણે વાત કરશું. આજે આપણે માત્ર આટલું જ રાખીએ છીએ, સંસાધન એ શું છે, સંસાધન કોને કહેવા મળે છે. તમે આ બોર્ડ પર આવેલી જે વસ્તુઓ છે એના ઉપર તમે નજર નાખશો, પોઈન્ટ ઉપર નજર નાખશો, મુદ્દાઓ ઉપર નજર નાખશો એટલે સંસાધન શું છે. ચોપડીમાં જોશો, આપણે ચોપડી કદાચ આવેલી નહીં હોય પણ ફોન એવું ઓનલાઈન આખું પાઠ્યપુસ્તક મૂકવામાં આપેલું જ છે, એમાં તમે વાંચશો તમને ખ્યાલ આવશે કે સંસાધન એટલે શું. ચાલો ત્યારે આજે આપણે આટલું જ રાખીએ. ફરી નવા પીરિયડમાં આપણે આગળ સંસાધનના બે પ્રકાર છે, કુદરતી સંસાધન અને માનવ સર્જિત સંસાધન, એના વિશે આપણે શીખીશું. ચાલો આવું.